રાજસ્થાનના વેપારીઓને રાજકોટના બે વેપારીઓએ સસ્તા ભાવે સોનું વહેંચીએ છીએ તેમ કહી 1 કિલો સોનાના 40 લાખ રૂપિયા થશે તેમ કહી 20 લાખ એડવાન્સમાં માગ્યા હતા. ત્યારબાદ રાજસ્થાનથી રાજકોટ બોલાવી 20 લાખ રકમ લઈને ત્યારબાદ સોનું ન આપી છેતરપિંડી કરી હતી. જે બનાવના પગલે પોલીસે વાલજીભાઈ મકવાણા પાડિયાદ અને ઇનાયત શેખને રાજકોટથી 2 આરોપીઓની ઝડપી 7.60 લાખ રૂપિયાની રિકવરી કરી હતી, તેમજ પોલીસે અન્ય 2 આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. 1 કિલો સોનાની કિંમત કુલ 40 લાખ ગણી અને અમને આપી દો, હાલ એડવાન્સ પેટે 20 લાખ રૂપિયા અને પાછળથી જ્યારે તમને સોનું આપીએ ત્યારે બીજા 20 લાખ રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે. આવું કહી તેમની પાસેથી 20 લાખ રૂપિયા પડાવી લીધેલા અને સોનું તેમને ડિલિવરી આપવાના નામે તેમને એવું કહેવામાં આવેલું કે તમે અમારી સાથે અમદાવાદ આવો, અમદાવાદ અમે તમને સોનું અપાવી દઈએ છીએ. આમ કરીને પોતાની ગાડીમાં બેસાડી આ વેપારીને તેઓ અમદાવાદ લઈ ગયેલ છે. અમદાવાદ જઈ અલગ અલગ બાના કરી અલગ અલગ જગ્યાઓએ લઈ જઈ અને લાંબા સમય સુધી બેસાડી રાખી પોતે એક જગ્યાએ ઊભી રાખી અને એમને ઉતારી દીધેલ અને પોતે ત્યાંથી નીકળી ગયેલ છે. આવું કરીને એમની સાથે 20 લાખ રૂપિયાની છેતરપિંડી કરેલ હતી. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ 2 આરોપી વાલજીભાઈ ધનજીભાઈ મકવાણા અને ઇનાયતભાઈ નાસિરભાઈ શેખ આ બંનેની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી કુલ 7,60,000 રૂપિયાની રકમની રિકવરી કરવામાં આવી છે. બીજા જે 2 આરોપી છે હિતેશ મકવાણા અને હસુભાઈ ઉર્ફે ધર્મેન્દ્ર આ બંનેને પકડવાના બાકી છે અને તેમની પાસેથી બીજી રિકવરી કરવાની છે.